આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી। चौमासा दरमियान दक्षिण गुजरात प्रख्यात गिरिमथक सापुतारा तथा विल्सन हिल खाते सहेलाणियों तथा प्रकृति प्रेमीओ उमटी पड़ता हो छे। परंतु धरमपुर अने कपराड़ा तालुकाना डुंगराळ विस्तारों में रमणीय कुदरती धोध अने कुदरती सौंदर्य की फाट फाट थता प्राकृतिक स्थलों छे, जेमां धरमपुरना बिलपुड़ी गामना माउली माताजीना डूंगर पर आवेल स्थानक पासेथी वहेता जोड़िया धोध सहेलाणियों माटे भारे आकर्षणनुं केन्द्र बन्युं छे। बिलपुड़ी गामना बेस फड़िया थईने आस्थाना प्रतीक समान माउली माताजीना डूंगरी ऊपर काचा मेटलवाड़ा अने वळांकवाड़ा दुर्गम रस्ता परथी पहोंचतानी साथे ज माउली माताजीना मंदिर अने तेनुं विशाळ पटांगण नजरे पड़े छे। अहींनुं टेबल टॉप सुविख्यात महाराष्ट्रना पंचगिरीना टेबल टॉपनी याद अपावे छे। आ स्थानेथी ज्यां ज्यां पण नजर करो त्यां बस कुदरती हरियाळू सौंदर्य नजरे पड़े छे। प्रकृति प्रेमीओ अहींना माउली धोध नीचे स्नान करवानो सहेलाणियों भरपूर आनंद लूटता नजरे पड़े छे। प्रथम जळधोध पूर्ण थतानी साथे ज नदीना नीचे तरफ पश्चिम तरफ थोड़ा अंतरे खाबकता धोधने स्थानिक लोको रूपाजळ तरीके ओळखे छे। डूंगरनी तळेटीमां बंने धोध एक साथे पड़ता होय छे। सतत कुदरती संगीतनी सुरावलीओ वहती होवानी आह्लादक अनुभूति करावे छे। कुदरती खड़क पर एक पर एक एम जाने के त्रण मांडनी रचना कराई होय तेम जणाय छे। अहीं आ बिलपुड़ी गामनो जोड़िया धोधनुं सौंदर्य जोवा माटे अने स्नान करवा माटे दूर दूरथी लोको शनि अने रविना बे दिवसे मोटी संख्यामां अहीं आवता होय छे, जेमां अमदावादथी लईने महाराष्ट्र सुधीना लोको अहीं जोड़िया धोध निहाळवा आवता होय छे। માતાજીના મંદિરના પૂર્વે એ દિશામાં કેવડાનું વૃક્ષ વચ્ચોથી ખળખળ વહેતા નયનરમ્ય ઝરણા શ્વેત ધોધ થઈને પડતા હોય છે, તનમનને રોમાંચિત કરી દે છે। જોડિયા ધોધને સ્થાનિક રહેશો સોનાના જળ તરીકે સંબોધે છે અને આ ધોધ સ્વર્ગવાહિની નદીનું મૂળ હોવાની માન્યતા ચાલી આવી છે। બ્યુરો રિપોર્ટ સતેડે ન્યૂઝ વલસાડ। હું અમદાવાદથી ફલતે છે આવા જે ગ્રુપ સાથે અહીંયા કોરોનાને હિસાબે છેલ્લા 1.5 વર્ષથી ઘરે કંટાળી ગયા હતા, એટલે માઇન્ડ ફ્રેશ કરવા માટે સ ફેમિલી અહીંયા અમે બધા આવ્યા છીએ અને અમે 2 વર્ષ પહેલાં પણ આવ્યા હતા, ત્યારે પણ ખૂબ મજા આવી હતી અને અહીંયા એટલું બધું કુદરતી સરસ વાતાવરણ છે એટલે મજા આવે છે અને આ નાવાથી એટલું ચોખ્ખું પાણી હોય છે નાવા માટે અને કોઈ તકલીફ નથી। ધરમપુરથી આગળ બલુમાર રોડ ઉપર આ બિલીપુડી ધોધ છે, ત્યાં આવવાની બહુ મજા આવે છે અને કુદરતી વાતાવરણ ખૂબ સરસ છે। અમે અમદાવાદથી આવીએ છીએ, નિકોલથી। આમ તો અમે જનરલી કુદરત પ્રેમી છીએ એટલે આવતા જ હોઈએ છીએ, પણ છેલ્લા 1.5 વર્ષથી અમે લોકો આ કોરોનાના પીરિયડની અંદર પેન્ડેમિકમાં બધા કંટાળ્યા હતા માનસિક રીતે, એટલે બધા અહીંયા આવ્યા છીએ। ધરમપુર પાસે આ બિલપુડી ધોધ છે અને અહીંયા અમે બીજી વખત આવ્યા છીએ અને ખરેખર એટલું કુદરતી અહીંયા વાતાવરણ સરસ છે કે તમે તમારી જે માનસિક જે થાક છે એ સદંતરામાં ઉતરી જાય છે। હા હા, આની પહેલાં પણ અમે જ્યારે એક આખી બસ લઈને 60 જણ આવ્યા હતા અને પરિવાર સાથે જ આવ્યા હતા, આ વખતે પણ પરિવાર સાથે આવ્યા છીએ અને પરિવાર સાથે આવવા જેવું સારામાં સારું પ્લેસ છે। અહીંયા કોઈ પણ જાતનો કોઈ અગવડતા નથી અને કોઈ પણ જાતની ડૂબવાની પણ શક્યતા નથી અને એટલી બધી સરસ નાવાની અહીંયા વ્યવસ્થા છે કે ખરેખર દરેક વ્યક્તિને અહીંયા આવવા જવું છે એવો કુદરતનો નજારો છે। યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।